જય શ્રી સ્વામિનારાયણ. બચાવમાં મહારાજે જે પરચું આપેલું તે પરચાની વાત આજે આપણે સાંભળવી છે, તો આવું સાંભળીએ. બચાવમાં શ્રીજી મહારાજ એક વખત શાહ વાઘાને ઘેર ઉતારો કર્યો હતો અને થાળ જમીને ત્યાંથી ઘણા મોક્ષ જીવોનું કલ્યાણ કરવા સારું દરબારમાં પધાર્યા. પછી ગામમાં કોઈ સારા માણસ હતા, તેમણે એમ કહ્યું છે, સ્વામિનારાયણ દરબારમાં ઉતર્યા છે, તે આપણે સર્વે ચાલો વાતો સાંભળીએ અને પ્રશ્ન પૂછીએ. એ ભગવાન કહેવાય છે તે કાંઈક પરચો માગશું, તે જો ભગવાન હશે તો જણાશે. અને અહીં ગામમાં ફકીર બહુ ડાહ્યો છે, તેને સાથે લઈએ. પછી તે ફકીરને લઈને સારા સારા માણસો ભેળા થઈને ગયા. તે સર્વે જણ નાળિયેર લઈને શ્રીહરિને આગળ ભેટ મૂકી પગે લાગીને બેઠા. પછી ખીમા પટેલે મહારાજને કહ્યું છે, હે મહારાજ, આ અમે સર્વે વાતો સાંભળવા આવ્યા છીએ, તો વાતો કરો. ત્યારે મહારાજે માયારામ ભટ્ટને કહ્યું છે, વાતો કરો. ત્યારે તેમણે કહ્યું છે, ભટ્ટની વાતો તો અમે આખી ઉંમર સાંભળીએ છીએ અને અમે તો મહારાજની વાતો સાંભળવા આવ્યા છીએ, તે તમે વાતો કરો. પછી શ્રીજી મહારાજે ભગવાન ભજવાની વાતો બહુ પ્રકારે કરી. પછી તે લોકોએ કહ્યું છે, હે મહારાજ, તમે સમાધિ કરાવો છો તે અમે સાંભળીને જોવા આવ્યા છીએ, તે અમને સમાધિ કરાવો. પછી જીરામ ભક્ત, જે પાછળથી નિલોભાનંદ સ્વામી બની ગયા, તે દિવસે ધોળે લુગડે ઘેર હતા, તેને મહારાજે કહ્યું છે, તમે એકાંતે બેસીને ધ્યાન કરો તો સમાધિ થાય. તે એકાંતે જઈને ધ્યાન કરવા બેઠા. તેને મહારાજે પૂછ્યું છે, તમે ધ્યાનમાં શું દીઠું? ત્યારે તે ભક્તે કહ્યું છે, બે બાઈઓ વઢતી હતી, તેમાં મારું મન ગયું હતું, તે માટે મેં તો કાંઈ દીઠું નથી. ત્યારે મહારાજે કહ્યું છે, તમે તો ખીચડીને કાકરા ભેળા કરીને જમો છો, તે ખીચડીનો સ્વાદ ક્યાંથી આવે? ત્યારે ભક્તે કહ્યું છે, હે મહારાજ, તમે તો ઈશ્વર છો, એ તમારી પાસે ખીચડીને કાકરા જુદા કરવા સારું આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું છે, તમારે કયા દેવની ઉપાસના છે? ત્યારે ભક્તે કહ્યું છે, અમારે તો રામચંદ્રજીની ઉપાસના છે. ત્યારે મહારાજે કહ્યું છે, રામચંદ્રજીની મૂર્તિ ક્યાંય જોઈ છે? લ્યો, અમે તમને રામચંદ્રજી બતાવીએ, તે આવા હતા, તે મૂર્તિનું ધ્યાન કરવું. પછી મહારાજે પોતાના સર્વે અંગ બતાવ્યા, તેમાં પ્રથમ તો ચરણારવિંદ સોળે ચિહ્ન સહિત દેખાયડા, જે રામચંદ્રજીના ચરણારવિંદ સોળે ચિહ્ન ઉધ્વરેખાઓ સહિત આવા જ હતા, તે જુઓ. પિંડીને ઢીંચણ ને સાથળ તે પણ આવી જ હતી, ને પેટ છાતી તે પણ આવીને આવી જ હતી, ને મુખારવિંદ ને નેત્ર ને નાસિકા મસ્તક તે પણ આવા ને આવા જ હતા, ને રામચંદ્રજીનું સ્વરૂપ પણ આવું જ હતું, તે અંગ ધારીને ધ્યાન કરવું. તે વાત સાંભળીને ભક્તે કહ્યું છે, હે મહારાજ, જેવી રીતે તમે ધ્યાન કરવાનું કહ્યું તેવી રીતે ધ્યાન કરનારને એ સુગમ માર્ગ છે, એમ કહીને પગે લાગીને ઉઠ્યા. પછી ફકીર જે ભેળો આવ્યો હતો તેને પૂછ્યું છે, તમે અહીં આવ્યા છો તો શું નિર્ધાર કર્યો છે? ત્યારે તે ફકીરે કહ્યું છે, હું અમારા પીર ફકીરને ઓલ્યા તેને દર્શને જ્યારે જાઓ ત્યારે મારી લાકડીને લગાર એક પૃથ્વી ઉપર પછાડું તો જેમ બંદૂકનો ભડાકો થાય તેમ ભડાકો થાય છે, અને સ્વામિનારાયણ આગળ તો મેં 3 વાર લાકડી પછાડી તો પણ લગાર બોલી નહીં. તે સ્વામિનારાયણ તો હિન્દુ છે ને તમે પણ હિન્દુ છો, માટે તમે ગમે તો માનો અથવા ન માનો પણ મારી લાકડી સ્વામિનારાયણ આગળ બંધ થઈ ગઈ તે જોઈને મને અતિ આશ્ચર્ય લાગ્યું, માટે મને અલ્લાહ બોલાવે છે જે સ્વામિનારાયણ તો નિશ્ચય ખુદા છે, તે મને તો પરચો આપ્યો. પછી તે સર્વે મનુષ્ય પગે લાગીને ઘરે ગયા, ને મહારાજે અખંડાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે આ ગામમાં સત્સંગ થાય તેવું છે, તે માટે તમે 10 દિવસ અહીં રહીને વાતો કરો, અમારે ભુજ જવું છે તે આજ ચાલશું, એમ કહીને મહારાજ ચાલ્યા ને અખંડાનંદ સ્વામી ત્યાં રહ્યા, ને જે મનુષ્ય મહારાજને દર્શને આવ્યા હતા ને પ્રશ્ન પૂછ્યા હતા અને સમાધિ કરવાનું કહ્યું હતું તે સર્વે સત્સંગી થયા
ને અખંડાનંદ સ્વામીને તે સત્સંગીઓએ કહ્યું છે, મહારાજે અમારા ઉપર દયા કરીને અમને કહ્યું છે રામચંદ્રજીનું સ્વરૂપ આવું હતું, એમ કહીને પોતાના ચરણારવિંદ સોળે ચિહ્ન સહિત દેખાડ્યા ને પિંડી, નીચણ, સાથળ, ઉદર, છાતી, મસ્તક, નાસિકા, કાન અને નેત્ર એ સર્વે અંગો બતાવ્યા. પણ અમને એ વાત સમજામાં ન આવી અને જ્યારે તમારી વાતો સાંભળીને સત્સંગ કર્યો ત્યારે એ વાત સમજામાં આવી. રામચંદ્રજી તથા શ્રીકૃષ્ણ આદિ અવતારના ધરનારા શ્રીજી મહારાજ છે. તે અમારા ઉપર કૃપા કરીને તમને અહીં મૂકી ગયા. તે તમે અમને કાળના મુખમાંથી કાઢ્યા, નહીં તો સંસાર સમુદ્રરૂપ પ્રવાહમાં તણાઈ જાત ને મનુષ્યનો દેહ કેવળ વૃથા ખોઈ નાખત ને યમનો માર ખાઈને મરી જાત, લગચોરાસીમાં ફરતા પાર ન આવત. માટે શ્રીજી મહારાજે અમારી ઉપર બહુ જ કૃપા કરીને સત્સંગ કરાવ્યો. હવે તો કલ્યાણનો નિશ્ચય થયો. જે અમારું કલ્યાણ થયું તે પ્રતાપ મહારાજનો છે. આવી રીતે શ્રીજી મહારાજે ભચાઉમાં અનેકને સત્સંગી કર્યા અને પોતાનું પુરુષોત્તમપણું ઓળખાવ્યું. જય શ્રી સ્વામિનારાયણ.